मस्त आपकी भाजी कही गई है। हमें जम्मा बेसी गया है, मेथी ना थेपला बनाया रखे, रोटली छे ना मेथी नी भाजी, इतनी भाजी मस्त छे। हां जय माता दी बधाने, मैं सवा सवा मनाई दोई ने चा पी ने पूजा कर लीधी छे। હવે મેથી ની ભાજી કાપું છું, મેથી ની ભાજી બનાવવાની છે આજે। પરોઠા બનાવવાના છે, અલગ કાપી છે, અને ભાજી બનાવવાની છે। શું બનાવવાના છે તમે? અને પરોઠા બનાવવાના છે, પણ કેવી રીતે દળવા પડશે લાગે। મારે કમ્પ્લીટ થઈ ગઈ છે, હું મેથી ની ભાજી બનાવવાનું છે મસ્ત। ફ્રીજ માં મરચા છે, લેતા આવો। मर्जा पची है, हमें वही काफ़ी नंबर। आती थी कैसे? लाओ। जो यहाँ टिप्पणी मस्त जिम्मी जिम्मी कट कर दी थी से। अब हम क्या ना एकदम क्लास बढ़ाओ ना मस्त मेथी ने भाजी। लसन बना पी दीजिए। હવે આપણે મેથી બનાવવાનું ચાલુ કરીએ। જો મસ્ત બનાવું છું, આજે તમે જોજો કે કેવી આપણે મેથીની ભાજી બનાવીએ છીએ। પહેલાં સહેજ તેલ નાખી લઉં છું અહીંયા, બસ આટલું જ તેલ નાખું છું અહીંયા। આ તેલ થોડું ગરમ થઈ જવા દો। અહીંયા ટીક્યું દૂધ મૂક્યું છે। ટીકું બટેકા હોઉં એક કિલો લેતા આવેલા છો, પતી ગયેલા હતા ને? તેલ ગરમ થાય છે, મેં લસણ ની ત્રણ ચાર કળી નાખી દીધી છે, ગેસ એકદમ ધીમો કરી દીધો છે, અને બળવા નથી દેવાનું, એટલે મારે આમાં જ ભાજી નાખી દઈશ। આવડે લાગતું છે, એકદમ સાદી પણ એકદમ મસ્ત રેસીપી બનાવું છું, મસ્ત છે ભાજી। સરસ રીતે ખોળ હાર છે ટીકડી, આમ તો ટેમે દાહી 15 રૂપિયા પૂરો જાય। ઓ ભાઈ ખબર છે, ઘાસ તો તું વાત જ કરીશ, પણ આવે જેવી તો આપને હારે પેલું ગોતું થી કાઢો, ગોતું એટલું બધું જૂનું નહીં રાખવાનું હોય, અને થોડું થોડું ગાળો રાખો, અને હવે ઘાસ તમે છે ને ખુલ્લું ઘણું મળી ગયું એમ કરો, પેલે એવું નથી આલવાનું ચાલુ કરી દઉં, એના આપણી પાસે કટર મશીન છે કાપડ, જો હવે હું એને ઢાંકી દઉં છું। હા જો અહીંયા પાણી નીકળે છે ભાજીમાંથી એટલે મસ્ત થઈ જશે, એટલે આ રીતે પહેલાં ભાજી આપણે ચડવી લેવાની છે, પછી અલગ કરીશું આગળની રેસીપી। જોઈ લઉં હું કેવી થઈ છે ભાજી, હવે હું કાઢ લઈશ, આને થઈ ગઈ છે ઓલમોસ્ટ, એટલે આ 90% આપણે ચડવવાની છે, 10% ચાલશે પછી થઈ જશે। એક સ્ટેપ આપણો થઈ ગયો છે, ભાજી હું અહીંયા કાઢી લઉં છું। ટામેટાની પ્યુરી રેડી થઈ ગઈ છે, અહીંયા સિંગદાણા આટલા લેવું છું, શેકેલા છે આટલા, તલ લઈ લઉં, અને આમાં સહેજ બેસન નાખી લઈશ, જો એક ચપટી બેસન લઈ લઉં છું,
અને આમાં સહેજ પાણી નાખી લો અને પછી મિક્સરમાં મિક્સ કરી લો. અહીંયા આટલું પાણી નાખી લો છું સહેજ. હવે અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધી છે આપણે. હું તેલ નાખી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણે નાખી દઈશું એટલું જીરું. ડુંગળી ને મસ્ત થઈ ગયા હતી આપડે, થોડી બ્રાઉન થાય ત્યાં સુધી. આપણી ડુંગળી થઈ રહી છે, હવે થોડી વારમાં બ્રાઉનિશ થઈ જશે. ગેસ થોડો મીડિયમ કરી દો, લો હતો તો. હવે અહીંયા મસ્ત બ્રાઉનિશ થઈ ગઈ છે. તો હવે આપણે નાખી લઈશું અહીંયા લીલું મરચું અને લસણ છે. ગેસ એકદમ ધીમા કરી દેશે. લસણ છે અને બે લીલા મરચા કાપેલા છે. અહીંયા હું નાખી દઉં છું હળદર, આટલું નાખી લઈશ. મરી ધાણા અને જીરુંનો પાવડર અને આટલું હું લઈ લઈશ. લાલ મરચું, મરચું કાશ્મીરી મરચું નથી એટલે તીખું છે, એટલે થોડુંક જ નાખું છું. હવે આને થોડું ચલાવતો રહીશ અને ચડવા દઈશ થોડી વાર. જો હવે અહીંયા હું નાખી લઈશ આપણે ટામેટાની પીરે, તો નાખી લઉં છું અંદર. નાખી દઈશું સાથે મીઠું સાંધા નમક છે, તો આટલું નાખી લઈ જેનાથી ટામેટા મસ્ત થઈ જાય. અને હું આને થોડી વાર ચડવા દઈશ, હવે ચેક કરી લઈએ કેવું થઈ. તેલ એકદમ છૂટું પડવા લાગ્યું છે ટામેટામાંથી. હવે આપણે નાખી લઈશું આ પેસ્ટ. થોડું પાણી નાખી લઉં એટલે મસ્ત થઈ જાય. નાખી લીધી છે, હવે હું મિક્સ કરી લઉં. થઈ રહી છે, હવે આ રીતે ચલાવતા રહું. પી લેશો આ રીતે. અહીંયા 3-1 મિનિટ થઈ ગઈ છે. હવે હું નાખી લઈશ મેથીની ભાજી આપણી. જો અહીંયા મેથીની ભાજી મેં નાખી લીધી છે. હવે આને આપણે મિક્સ કરી લઈશું. થોડી ઘટ છે એટલે જાડી છે એટલે આમાં આપણે પાણી થોડું નાખી દઈશું.
પાણી ને અહીંયા ગરમ કરવા મૂકી દેશે. મસ્ત આપણી ભાજી થઈ ગઈ છે. હવે આમાં આપણે નાખી દઈશું આટલી કસૂરી મેથી અને આ ધાણા નાખી લઈશું. મૂકી દઉં છું એક બટર નો પીસ. હવે અમે જમવા બેસી ગયા. આ મેથી ના થેપલા બનાવેલા છે, રોટલી છે ને આ મેથી ની ભાજી. ક્લાસ મળી છે. જબરજસ્ત.